हेलो फ्रेंड्स, वेलकम टू सिव एज्युकेशन। आ वीडियो ने अंदर आपणे प्रकरण बे बहुपदियों विभाग एनी अंदर केवा प्रकारना आईएमपी प्रश्न पूछाय छे तेनी गणतरी करशुं। मित्रों, आ प्रकरणनो गुणभार 6 छे, परंतु जनरल विकल्प साथे कुल गुण 9 हशे। विभाग ए, विभाग बी अने विभाग सी आ त्रणेय विभागमां आ प्रकरणना दाखला पूछाय छे, बराबर। तो आपणे शरूआत आ वीडियोनी अंदर विभाग ए थी करीशुं। चलो जोईए કે 6x ઓછા 2x ની બે ઘાત વત્તા 7 નો આલેખ કેવો હશે। મિત્રો, જ્યારે તમને એક દ્વિઘાત બહુપદી આપેલી હોય અને એનો આલેખ પૂછ્યો હોય ને, ત્યારે ત્રણ આલેખ હોય। કેવા? સુરેખ, ઉપરની તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર। વક્ર ના હોય તો પરવલય, તો વક્ર અને પરવલય શબ્દો એક જ છે, બરાબર। તો ત્રણ પ્રકારે કયા કયા? સુરેખ, ઉપરની તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર। હવે તો કેવી રીતે જવાબ આવે? તો જો આ બંને પ્રશ્નોમાં આલેખ કેવો હશે પૂછાણું છે, તો બંનેમાં ફેર શું છે આપણે એ જોઈ લઈએ એટલે ખબર પડી જશે। આની અંદર જો અહીંયા લખેલું છે -2x ની બે ઘાત, અહીંયા લખેલું છે x ની બે ઘાત। ફરક એવો નથી કે આ વચ્ચે પદ આપેલું છે ને પહેલા, એવો ફરક નહીં, પરંતુ જો આ x ની બે ઘાત વાળું પદ જે છે એની આગળ અહીંયા પ્લસ છે, પરંતુ અહીંયા શું છે? માઇનસ। તો પ્લસ અને માઇનસનો ફેર હોય, દ્વિઘાત બહુપદીની અંદર પ્લસ અને માઇનસનો ફેર હોય, ત્યારે જ્યારે માઇનસ હોય ને ત્યારે નીચેની તરફ ખુલ્લો વક્ર લખવાનો, નીચેની તરફ ખુલ્લો વક્ર અથવા તો પરવલય ગમે તે લખી શકાય। હવે પ્લસ હોય તો સેમ ટુ સેમ ઉપરની તરફ ખુલ્લો વક્ર, ઉપરની તરફ ખુલ્લો વક્ર। મિત્રો યાદ રાખજો, માઇનસ હોય ત્યારે નીચેની તરફ, પ્લસ હોય ત્યારે ઉપરની તરફ। ઓકે, ચલો બે પ્રશ્ન ક્લિયર થઈ ગયા। પી ઓફ એક્સ બરાબર 5x + 3, જ્યાં એક્સ વાસ્તવિક સંખ્યા છે, તો આલેખ કેવો છે? આ બધું નહીં જોવાનું, આલેખ કેવો પૂછાણું છે જુઓ। તો અમે બહુપદી જુઓ, આની અંદર દ્વિઘાત નથી, x ની એક જ ઘાત છે, એટલે કે સુરેખ બહુપદી છે। તો જ્યારે સુરેખ બહુપદી હોય એટલે કે x ની ઉપર કોઈ બીજી ઘાત ના હોય, ત્યારે સમજી લેવાનો એનો જવાબ સુરેખ જ આવે। કેવો મળે આલેખ? સુરેખ મળે, સુરેખ બહુપદીનો આલેખ સુરેખ મળે, બરાબર। ઓકે, ચલો આગળ। કે ઘાતવાળી બહુપદીને કેટલા મહત્તમ શૂન્ય હોય, વધારે વધારે કેટલા શૂન્ય હોય? કઈ બહુપદીને? કે ઘાતવાળી। તો જુઓ, સમજાવો, દાખલા તરીકે હું એમ લખું કે x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 4 ઘાત, x ની 5 ઘાત, તો આને શું કહેવાય? ત્રણ ઘાતવાળી બહુપદી, બે ઘાતવાળી બહુપદી, ચાર ઘાતવાળી બહુપદી અને પાંચ ઘાતવાળી બહુપદી, સેમ ટુ સેમ કે ઘાતવાળી બહુપદી, એટલે x ની કે ઘાત। તો આપણે આનો જવાબ લાવવાનો છે। ચલો, ઉપર જેટલી ઘાત હોય એટલા જ શૂન્ય મળે, તો આને શૂન્ય કેટલા મળે? ત્રણ, આને કેટલા મળે? બે, આને કેટલા મળે? ચાર, આને કેટલા મળે? પાંચ, તો આને કેટલા મળે? કે। તો આનો જવાબ શું આવે? કે ઘાતવાળી બહુપદીને કેટલા મહત્તમ શૂન્ય હોય? કે જેટલા, જેટલી ઘાત એટલા શૂન્ય। આગળ જોઈએ કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ ની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો આલ્ફા અને બીટા હોય, તો આલ્ફા પ્લસ બીટા, આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ છીએ, એની અંદર આ સૂત્ર મૂકીએ છીએ। આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય? માઇનસ બીના છેદમાં એ, તથા આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકારનું સૂત્ર શું છે? સી ના છેદમાં એ। ઓકે, તથા હવે આ નવું આવ્યું, 1/α + 1/β, એના બરાબર કેટલા? તો આના બરાબર તમારે સૂત્ર યાદ રાખી લેવાનું, એનું સૂત્ર માઇનસ બી ભાગ્યા। આની સાબિતી પણ છે, કેવી રીતના થાય છે જુઓ, આની અંદર ચોકડી ગુણાકાર કરો ને નીચે ગુણાકાર થાય, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કહેવાય, ઉપર શું થાય? બીટા ગુણ્યા એક એટલે બીટા, પ્લસ એક ગુણ્યા આલ્ફા એટલે આલ્ફા। ચલો, આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર આપણે જોડે છે માઇનસ બી ભાગ્યા એ, ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા એનું પણ સૂત્ર છે સી ભાગ્યા એ, એ ઉડી જાય, શું વધ્યું? માઇનસ બીના છેદમાં સી, માઇનસ બીના છેદમાં સી। ઓકે, યાદ રાખી લેજો। આગળ જોઈએ, એક્સ ની 3 ઘાત પ્લસ એક્સ ની 2 ઘાત માઇનસ 5x - 5 ના બે શૂન્યો, વર્ગમૂળમાં 5 અને માઇનસ વર્ગમૂળમાં 5 હોય, તો ત્રીજું શૂન્ય શું? હવે મિત્રો, આની અંદર એક્સ ની 3 ઘાત વાળી બહુપદી પૂછાતી નથી, પણ છતાં પણ પૂછાઈ જાય એટલા માટે આ પ્રશ્ન લીધો છે, બરાબર। તો ત્રીજું શૂન્ય કેવી રીતે શોધવાનું? તો એનું સૂત્ર છે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, કેમ કે આની અંદર 3 શૂન્યો છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, એના બરાબર માઇનસ બી ભાગ્યા એ, આ એનું સૂત્ર છે। ચલો, માઇનસ બી, બી એટલે કેટલો? તો જો આ એ, આ બી, આ સી ને આ ડી, ચલો બી એટલે કેટલો અહીંયા સહગુણક છે? 1, તો લખો માઇનસ 1 ભાગ્યા એ, તો એ કેટલો છે? 1, તો અહીંયા લખો 1, તો 1 ભાગ્યા 1 એટલે માઇનસ 1, તો ત્રીજું શૂન્ય કયું હશે? માઇનસ 1। ચલો આગળ, બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ માઇનસ બી, જ્યાં એ નોટ ઇક્વલ 0, એ બી વાસ્તવિક સંખ્યાઓ છે, નો આલેખ એક્સ અક્ષને ખાલી જગ્યા અન્યને બિંદુમાં છે। હવે તમે જુઓ, દાખલા તરીકે કોઈ સંખ્યા લખું 3x + 2,
आ कई कया बिंदु में छेदतो हशे आलेख एक्स अक्ष ने, तो जो कि शोधव तो शू करवानुं आना बराबर जीरो लखवानुं, बे आ बाजू लई जाओ एटले त्रण एक्स बराबर माइनस बे अने एक्स बराबर माइनस बे ना छेद में त्रण, एक्स अक्ष ने छेदे एटले वाय शू होय जीरो होय, एटले आनो जवाब शू होय माइनस बे भाग्या त्रण ने जीरो। ओके, सेम टू सेम अहींया शू आपेलुं छे आपणने, ए एक्स ओछा बी छे, जो ए एक्स ओछा बी, तो आना बराबर जीरो मूकी दो, तो चलो आनो सादो रूप आपो, तो ए एक्स बराबर सॉरी अहींया जीरो, बी आ बाजू जाय एटले प्लस बी थई जाय, ए ભાગાકાર માં જતા એક્સ બરાબર બી ના છેદ માં એ, તો વાય તો શું હોય જીરો જ હોય, તો આનો જવાબ શું આવે બી ભાગ્યા એ અને જીરો, અહીંયા રકમ હતી અહીંયા રકમ છે નહીં, તો એનો જવાબ આવશે બી ભાગ્યા એ, બી ભાગ્યા એ અને જીરો, બરાબર। ચલો આગળ, બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ની બે ઘાત માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ માટે આલ્ફા પ્લસ બીટા, અને આલ્ફા ઇન્ટુ બીટા શું થાય, તો આપણે જોડે સૂત્ર છે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું માઇનસ બી ભાગ્યા એ। ચલો બી કેટલો છે માઇનસ ચાર, એટલે માઇનસ અને માઇનસ ચાર ભાગ્યા એ, એ કેટલો છે એક, જો અહીંયા સહગુણક એક, ચલો આનો સાદુરૂપ આપો એટલે માઇનસ માઇનસ પ્લસ ચાર ભાગ્યા એક, એટલે કેટલા ચાર, તો આલ્ફા પ્લસ બીટા કેટલો ચાર, હવે આલ્ફા ઇન્ટુ બીટા તો એનું સૂત્ર શું છે સી ભાગ્યા એ, સી ભાગ્યા એ, ચલો સી કેટલો છે તો જો સી ત્રણ, એ કેટલો છે એ એક, અહીંયા લખો એક, તો એનો જવાબ શું ત્રણ, અહીંયા લખો ચલાવે પી માઇનસ સાત બરાબર જીરો, તો પી ઓફ એક્સનો એક્સ અવયવ ખાલી જગ્યા છે, જો અહીંયા કોઈ પણ સંખ્યા હોય ત્યારે આ ખાલી જગ્યા કેવી રીતે ગણવાની, અહીંયા શું આપેલું છે માઇનસ સાત, એટલે એવું કહેવા માગે છે કે એક્સ બરાબર માઇનસ સાત છે, એક્સ બરાબર શું છે માઇનસ સાત, આ માઇનસ સાતને તમે આ બાજુ લાવો એટલે શું થાય એક્સ પ્લસ સાત, અહીંયા શું રહે જીરો, તો શું આવ્યું એક્સ પ્લસ સાત, એ આપણો જવાબ એક્સ પ્લસ સાત, ભલે અહીંયા પછી કોઈ પણ સંખ્યા હોય। આગળ, ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત માઇનસ એક્સ ને કેટલા વાસ્તવિક શૂન્ય હોય, તો કેટલા હોય તો જેટલી ઘાત એટલા શૂન્ય, કેટલી ઘાત છે ત્રણ, તો અહીંયા જવાબ કેટલો આવે ત્રણ। એના પછી જોઈએ આગળના પ્રશ્નો, ત્યારબાદ જોઈએ આગળના પ્રશ્નો કે જો આલ્ફા અને બીટા બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ ની બે ઘાત ઓછા ત્રણ એક્સ વત્તા બે એમ નો શૂન્ય છે તથા એક્સ પ્લસ બી બરાબર આલ્ફા ઇન્ટુ બી હોય તો એમનું મૂલ્ય શું, મિત્રો આ બધા જે દાખલા આપણે ગણીએ છીએ એ અઘરાણ સહેલા બધું મિક્સ છે, બરાબર, એટલે આ એક જાતનો તમારે અટપટો દાખલો કહેવાય કે આની અંદર શું કરવું, તો જુઓ આવા પ્રકારના દાખલા પૂછાય તો ધ્યાન રાખવાના અંદર શું આપેલું છે, અહીંયા એવું કીધું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા પ્લસ બીટા એના બરાબર આલ્ફા ઇન્ટુ બીટા, ચલો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે જોડે છે શું છે માઇનસ બી ભાગ્યા એ, અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે સી ભાગ્યા એ, ચલો ક્રોસ લઈ જવાને એ ને અહીંયા લઈ જાઓ એટલે માઇનસ બી ગુણ્યા એ એના બરાબર એ સી ગુણ્યા એ, એ એ ઉડી જવાના કેમ કે ભાગાકારમાં થાય, તો શું વધશે માઇનસ બી બરાબર સી, જો આમાં ના ખબર પડી હોય તો એ આપણે અહીં લઈ જઈએ તો આવું થાય, જો માઇનસ બી ગુણ્યા એ અને આ એને અહીંયા રહેવા દો તો સી એ એ ઉડી ગયો, એટલે શું વધે માઇનસ બી બરાબર સી। હવે માઇનસ બીની કિંમત એટલે કે બીની કિંમત આપણે આ રકમમાંથી જોઈને લખીએ, જુઓ બી કેટલો છે માઇનસ ત્રણ, તો માઇનસ અને બીની જગ્યાએ માઇનસ ત્રણ, એના બરાબર સી, સી કેટલો છે ટુ એમ, તો જો અહીંયા લખ્યું ટુ એમ, ચલો માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ બરાબર ટુ એમ, એમ એમને એમ રાખો બેને ભાગાકારમાં લઈ જાઓ તો ત્રણ ભાગ્યા બે બરાબર એમ, તો એમની કિંમત કેટલી ત્રણ ભાગ્યા બે, છે એકદમ સરળ, બરાબર। ચલો આગળ, એ બરાબર પાંચ, બી બરાબર સાત, સી બરાબર બે, તેથી મળતી પ્રમાણિત દ્વિઘાત બહુપદી, પ્રમાણિત દ્વિઘાત બહુપદી એટલે મિત્રો તમને પ્રમાણિત સ્વરૂપ આવડવું જોઈએ, ચલો પ્રમાણિત સ્વરૂપ શું થાય, તો એ એક્સ ની બે ઘાત વત્તા બી એક્સ વત્તા સી, આની અંદર એ બી સી ની કિંમત આપેલી છે, એ કેટલા આપેલા પાંચ, તો અહીંયા લખો પાંચ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ એટલે કે સાત એક્સ વત્તા સી, સી એટલે બે, તો આ આપણો જવાબ છે પાંચ એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ પ્લસ બે। ત્યારબાદ પી ઓફ એક્સ બરાબર સાત માઇનસ પાંચ એક્સની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સની બે ઘાત વત્તા બે એક્સ બહુપદીનો ઘાત ખાલી જગ્યા છે, બહુપદી આપેલી હોય તમને જો ઘાત પૂછી હોય તો યાદ રાખવાનું કે આખી રકમમાંથી સૌથી મોટી ઘાત કઈ, તો કે ત્રણ, તો જવાબ આપણો ત્રણ, અહીંયા ચાર હોય તો ચાર। આગળ, જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એમની બે ઘાત પ્લસ ચાર એક્સની બે ઘાત પ્લસ ચોત્રીસ એક્સ પ્લસ ચાર એમનો શૂન્ય એકબીજાના વ્યસ્ત હોય તો એમ બરાબર ખાલી જગ્યા, આ જ્યારે અઘરા જેવું પેપર હોય ત્યારે આ પ્રશ્ન પૂછાવાની ખૂબ જ શક્યતા છે, તો કેવી રીતે દાખલો ગણશો જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે, તો જો આ પણ એકદમ સરળ છે, થોડું સમજવાનું છે, અહીંયા કીધું છે કે શૂન્યો
एक बीजाना व्यस्त। दाखला तरीके हूँ एम कहूँ कि आल्फा बराबर बे, तो बीटा बराबर शू होय, आनो व्यस्त शू थाय, एकना छेदमां बे, अहींया त्रण तो एकना छेदमां त्रण, ओके। चलो सॉरी, अहींया बीटा એટલે કે આલ્ફા બરાબર બે, તો બીટા બરાબર એકના છેદમાં બે। હવે એકબીજાના વ્યસ્ત છે, તો જો આલ્ફા બરાબર શું છે, બે લીધા ને આપણે, તો બેની જગ્યાએ શું લખી દઉં, આલ્ફા। એટલે હકીકતમાં જ્યારે વ્યસ્ત હોય ત્યારે શું કહેવાય, બીટા બરાબર એકના છેદમાં આલ્ફા, આ વ્યસ્ત શૂન્યો, બરાબર। ચલો આલ્ફાની મળી જોતા, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર એક, એટલે કે આલ્ફા અને બીટાની કિંમત આપણને કેટલી મળી, એક મળી। આલ્ફા અને બીટાનું શૂન્ય આપણી જોડે છે, શું શૂન્ય છે, સી ભાગ્યા એ। તો આલ્ફા ને બીટાની જગ્યાએ લખું સી ભાગ્યા એ, એના બરાબર એક। ચલો એ ને હું અહીં લેજો, તો શું થાય, સી બરાબર એક ગુણ્યા એ, એટલે એ કહેવાય, તો સી બરાબર એ આપણને મળ્યું। હવે આની અંદર સી ની કિંમત કેટલી છે, જુઓ આ એ ની કિંમત, આ બી ની કિંમત, આ સી ની કિંમત, સી ની કિંમત કેટલી છે, ચાર એમ, કેટલા, ચાર એમ, એના બરાબર એ। એ કેટલો છે, તો જુઓ એમ ની બે ઘાત વત્તા ચાર, એવો છે, એમ ની બે ઘાત વત્તા ચાર। આનું સાદું રૂપ આપો તો કેવી રીતના થાય, જુઓ આને હું પાછળ લઈ જાઉં, એટલે શું લખાય, જીરો બરાબર એમની બે ઘાત વત્તા ચાર ઓછા ચાર એમ। તો હવે શું લખાશે, જીરો બરાબર, હવે જુઓ અહીંયા પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે આ બીજા નંબરમાં હોવું જોઈએ, તો એમની બે ઘાત ઓછા ચાર એમ વત્તા ચાર, આપણને એક આ દ્વિઘાત સમીકરણ મળ્યું, એનો આપણે ઉકેલ લાવી દઈએ। કેવી રીતે ઉકેલ, જોજો આને અવયવ પાડશો એટલે આવી રીતે થશે, એમની બે ઘાત ઓછા બે એમ ઓછા બે એમ વત્તા ચાર બરાબર જીરો, અવયવ પાડતા તમને આવડતા જશે, બરાબર। ચલો બે બેની જોડ બનાવો, આની અંદર સામાન્ય શું નીકળે, એમ, તો એમ માઇનસ ટુ, બીજાની અંદર સામાન્ય શું નીકળશે, બે નીકળશે, પણ કેવા, માઇનસ, અંદર શું રહેશે, એમ માઇનસ બે, એના બરાબર જીરો। ચલો આનું આગળ કરીએ, તો એમ માઇનસ બે એક કાઉન્સમાં, બીજા કાઉન્સમાં પણ શું આવશે, એમ માઇનસ બે, એમ માઇનસ બે, એના બરાબર જીરો, તો એમ બરાબર શું આવશે, બે આવશે, એમ બરાબર શું આવશે, બે આવશે, તો આપણે શું શોધવાનું છે, અંદર એમ જ શોધવાનું છે, તો આનો જવાબ કેટલો, બરાબર। થોડું ધ્યાનથી ગણજો, અહીંયા બીજી રકમ હોય તો એના પ્રમાણે ગણતરી જુદી થશે, બરાબર। ચલો સુરેખ બહુપદી p ઓફ x બરાબર વર્ગમાં 5x માઇનસ 5નું શૂન્ય, આનું જે સુરેખ બહુપદી આપેલી છે એનું આપણે ફક્ત શૂન્ય શોધવાનું છે। કઈ બહુપદી છે, વર્ગમાં 5x ઓછા 5, ચલો એના બરાબર જીરો, કેમ કે શૂન્ય શોધવાનું છે, 5 આ બાજુ લઈ જાઓ, તો વર્ગમાં 5x બરાબર પ્લસ 5, ચલો x બરાબર શું થાય, 5 ભાગ્યા વર્ગમાં, આ દાખલો પૂરો થઈ જઈએ, પરંતુ નીચે વર્ગમૂળ વડે સંખ્યા છે તો સમીકરણ કરવું પડે, તો શું કરવાનું, અહીંયા વર્ગમૂળ વડે 5 ગુણો, અહીંયા વર્ગમૂળ વડે 5 ભાગો, તો x બરાબર 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, એટલે 5 વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, એટલે માત્ર ખાલી 5, ચલો 5 પર જોડી ગયા, તો x બરાબર શું આવ્યું, વર્ગમૂળમાં 5, તો આનો જવાબ શું આવશે, વર્ગમૂળની અંદર 5। આગળ આકૃતિમાં જોઈને શૂન્યોની સંખ્યા શોધો, મિત્રો આકૃતિ દોરે તમને છાપી રહી છે અંદર, અને એ આકૃતિ તમે જોઈએ અને આપણે શૂન્યોની સંખ્યા નક્કી કરવાની છે, તો ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ એટલે તમને ગમે તે આકૃતિ હોય ખબર પડી જાય। ચલો એ ગ્રાફ હોય અને એની અંદર આ પ્રકારે આલેખ હોય, તો તમારે જોવાનું કે આ આલેખ આડી લાઈન એટલે કે એક્સ અક્ષને કેટલી જગ્યાએ છેદે છે ગણતરી કરવાની, તો 1, 2 અને 3, તો આની શૂન્યની સંખ્યા કેટલી, 3। બીજું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આ પ્રકારે હોય આમ, તો આની અંદર આ જે ગ્રાફ દોર્યો છે એ એક્સ અક્ષને કેટલી જગ્યાએ છેદે છે, તો એક્સ અક્ષ તો આ છે, એકે જગ્યાએ છેદતો નથી, તો આનો જવાબ શું, 0, બરાબર। કોઈ આ પ્રકારે હોય એ આમ ફક્ત ટચ થી હોય, તો આનો જવાબ લખવાનો 1, બરાબર। કહેવાનો મતલબ જેટલી જગ્યાએ એક્સ અક્ષને છેદે છે એટલા ટપકા ગણી નાખવાના તમારે, અને એ લખી નાખવાનો, એ આપણો જવાબ થશે। ત્યારબાદ જોઈએ આગળના પ્રશ્નો, તો મિત્રો અહીંયા જુઓ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે, કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 વાસ્તવિક શૂન્યો અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 વાસ્તવિક શૂન્યો, બરાબર। આનો જ પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે, દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા 2 વાસ્તવિક શૂન્યો અને ત્રિઘાત બહુપદીને ઓછામાં ઓછા 3, તો આની અંદર આપણને ખબર હોવી જોઈએ કે દ્વિઘાત બહુપદીને 2 શૂન્યો અથવા 2 કરતાં ઓછા શૂન્ય મળે, 1 પણ મળે અને 2 પણ મળે, ત્રિઘાત બહુપદીની અંદર 3 શૂન્ય મળે, 2 પણ મળે, 1 પણ મળે, એટલે કે 1 જેવા, બરાબર। દાખલા તરીકે હું એમ કહું કે એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 2, તો શૂન્યોની સંખ્યા 2 પણ શૂન્ય 1 જેવું મળે છે, બરાબર, આ રીતે। હવે જુઓ, તો આપણને ખબર પડી ગઈ બીજી વાત, કે દ્વિઘાત બહુપદીની અંદર 2 કરતાં વધુ હોય નહીં અને ત્રિઘાત બહુપદીની અંદર 3 કરતાં વધુ ના હોય, આટલું યાદ રાખજો, તો આનો જવાબ શું આવશે, જુઓ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 હોય, મતલબ કે
બે તો હોવાના પણ બે કરતા ઓછા હોય તો પણ ચાલે આનો મતલબ શું થાય વધુમાં વધુ બે એટલે બે કરતા ઓછા હોય તો પણ ચાલે બરાબર તો વધુમાં વધુ બે હોય અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ હોય તો આ વધારે કેવું છે સાચું છે કેવું છે સાચું આની અંદર આ શબ્દ સમજજો વધુમાં વધુ એટલે બે કરતા વધુ હશે નહીં બે કરતા ઓછા જો આની અંદર વાત કરીએ દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા બે આનો મતલબ શું થાય ઓછામાં ઓછા બે તો હોવા જોઈએ પણ બે કરતા વધુ મળવાની પણ શક્યતા છે એવો પ્રશ્ન કહે છે બરાબર બહુપદીને ઓછામાં ઓછા ત્રણ વાસ્તવિક સંયોગ મતલબ કે ત્રણ તો હોય અને ત્રણ કરતા વધુ મળવાની પણ શક્યતા છે તો આગળ વાત કરીએ એમ બે કરતા વધુ ના હોય અને ત્રણ કરતા પણ વધુ હોય નહીં તો આ વિધાન કેવું પડે છે ખોટું પડે છે બરાબર જ્યારે વધુમાં વધુ શબ્દ હોય ત્યારે સાચું લખવાનું ઓછામાં ઓછા હોય ત્યારે ખોટું લખવાનું આગળ બે પી ઓફ એક્સ બરાબર એક્સ ની બે ઘાત માઇનસ છ એક્સ પ્લસ આઠ નું એક શૂન્ય છે ચલો આ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચેક કરવાનું છે તો ચેક કરવા માટે શું કરવું પડે આ બે જે છે ને એ આ એક્સની જગ્યાએ મૂકી દેવાના જવાબ જીરો આવે તો શૂન્ય કહેવાય ન કે કહેવાય નહીં તો જો એક્સની બે ઘાત એટલે બે ની બે ઘાત ઓછા છ એક્સની જગ્યાએ બે મૂકો પ્લસ આઠ અહીંયા ત્રણ હોત તો આપણે એક્સની જગ્યાએ ત્રણ મૂકો સાદુરૂપ આપો તો બે નો વર્ગ ચાર છ ગુણ્યા બે એટલે બાર વત્તા આઠ ચાર ઓછા બાર એટલે ઓછા આઠ વત્તા આઠ ઓછા આઠ વત્તા આઠ એટલે શું આવે જીરો તો બે મુક્તાનો જવાબ જીરો થાય છે માટે આ કેવું વિધાન છે આગળ જોઈએ જો કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી દ્વિઘાત બહુપદી હોઈ શકે તો જુઓ દાખલા તરીકે આ એક ગ્રાફ છે અને એની અંદર આવો આલેખ મળ્યો તો આ દ્વિઘાત બહુપદીનો આલેખ કહેવાય કે ના કહેવાય બસ એ આ વિધાન કહે છે તો જ્યારે આવો આલેખ મળે ત્યારે દ્વિઘાત બહુપદી કહેવાય એટલે આ વિધાન કેવું છે સાચું છે કેવી રીતે તો તમે જુઓ દાખલા તરીકે અહીંયા એક લખીએ માઇનસ અને એક માઇનસ બે લખીએ તો આ કેવો જવાબ કહેવાય એક્સ બરાબર માઇનસ બે અથવા એક્સ બરાબર માઇનસ બે એટલે કે બંને સરખા છે એટલા માટે જ એક્સ અક્ષ ઉપર ખાલી એક જ બિંદુમાં છેદ છે એટલે દ્વિઘાત બહુપદી હોય ત્યારે એક બિંદુનો પૂછાય છે ખરું ખોટું તો એમાં જવાબ શું આવે સાચું તો મિત્રો આ હતા વિભાગ એમાં આઈએમપી પ્રશ્નો જો હજુ સુધી તમે પ્રકરણ એક ના આઈએમપી ના વિડીયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મૂકેલી છે એની અંદર તમે જઈ અને જોઈ શકો છો તો હવેના પછીના વિડીયોની અંદર આપણે વિભાગ બી ની અંદર કેવા પ્રશ્નો પૂછ્યા છે એની ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ